ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ક્રમમાં સ્વાધ્યાય ક્રમ પર પ્રવર્તન કરીએ છીએ, જેમાં આપણે ગુણોત્તમ મધ્યમ પર આવતા ગણ. તો સૌથી પહેલા ગુણોત્તમ મધ્યમ કોને કહેવાય બરાબર છે એ જોઈએ. તો માળીના એન ઓળોનો એક્સ વન એક્સ ટુ એક્સ થ્રી થી લઈને એક્સ એન અનંત સુધી આવે. બે થી ત્રણ વખત પૂછાઈ ગયું છે તો ક્યાં
બે સંખ્યાઓનો ગુણોત્તર મધ્યક બે છે, જેમાં એક સંખ્યા બીજી સંખ્યાની ચાર ગણી હોય તો તે સંખ્યા શું? કોઈ બે સંખ્યા વાળી એક સંખ્યા આપેલી છે, ગુણોત્તર મધ્ય બાકી કરવું છે, બીજી સંખ્યા શોધવાની છે. તો પહેલી સંખ્યા જે નાની સંખ્યા છે એને એક આવે, તો બીજી સંખ્યાને તમે ચાર ગણી એટલે ચાર ગુણ્યા ચાર એક. હવે આપણે ગુણોત્તર મધ્ય શું છે? જી બરાબર વર્ગમૂળમાં એસ વન અને એસ ટુ, વર્ગમૂળ છે એટલે બે લખવાની જરૂર નથી, એના કરતા મોટી કિંમત S1 આપણે પાસે 8, S2 તરીકે આપણે પાસે 4, ગુણોત્તર મધ્યક 2 આપેલી કરો છે. હવે 2 અને 4 નો ગુણાકાર કરો એટલે 4 એનો વર્ગ થાય, 2 2 આવે છે અને એનો વર્ગ થશે 4 ગુણ્યા એનો વર્ગ ચાર બાજુ 2. હવે ખાસ ધ્યાન રાખો કે વર્ગમૂળ તો આપણને બંને બાજુ જવાબ હોય, ત્યાં હું લખું છું બંને બાજુ વર્ગ રેખા, બંને બાજુ બેનો વર્ગ એટલે ચાર થશે, પણ વર્ગમૂળનો વર્ગ કરો તો વર્ગમૂળ પણ નીકળી જશે ને આ વર્ગ તો આવશે બે થશે, તો ચાર એનો વર્ગ એટલે કે પણ છે બે એટલે આવશે. આ ખાસ ખ્યાલ વર્ગનો વર્ગ કરો વર્ગમૂળનો વર્ગ ત્યાં વર્ગમૂળ પર રહેલી કે મને આવશે બે વર્ગ નીકળી જશે. ત્યાં પછી બેનો વર્ગ છે ચાર વર્ગ ચાર એનો વર્ગ, આ ચાર ગુણ્યા એનો વર્ગ છે, આ ચાર આપણે ભાગાકાર કરો ચાર ભાગ્યા ચાર ને એક પ્રશ્ન કરો એનો વર્ગ. તો હવે આપણું વર્ગ છે, અમારી વર્ગ એટલે બંને બાજુ વર્ગ લેવો પડે, એ બરાબર એક આવ્યા માટે પ્રથમ સંખ્યા